हवે સમાચાર અમદાવાદથી કે જ્યાં એમસીનો પ્રી મોનસૂન પ્લાન વરસાદમાં ધોવાઈ ગયો છે. બે કલાકમાં જ વરસાદી પાણીના નિકાલના દાવાની હવા નીકળી ગઈ છે. વરસાદના 18 કલાક બાદ પણ બોપલમાં પાણી ભરાયેલા છે. બોપલમાં એમસી દ્વારા પાણીના નિકાલની કામગીરી હવે શરૂ કરાઈ છે. વરસાદી પાણીનો નિકાલ ન થતાં એમસીએ મશીનનો સહારો પણ લેવો પડ્યો. સાંજે પડેલા વરસાદને લઈને ઠેર ઠેર પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને બોપલમાં જે વરસાદ પડ્યો અને ત્યારબાદ અલગ અલગ વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ હતી. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ બોપલ ગામની અંદર જવાનો રસ્તો છે. ભલે આ મુખ્ય રસ્તો નથી, પરંતુ આ રસ્તો પણ બોપલ ગામ સુધી જાય છે અને મોટી સંખ્યામાં લોકો અહીંથી પણ અવર જવર કરતા હોય છે. ત્યારે ગઈકાલ રાતથી જ આ રસ્તો છે તે બંધ હતો, કેમ કે અહીં પાણી ભરાયા હતા. અંદર જે લોકો નજીક રહે છે રસ્તાની, તેઓ પણ અહીંથી અવર જવર કરે છે. તેને અવર જવર માટે આ રસ્તો છે તે થોડી વાર માટે બંધ થઈ ચૂક્યો હતો. કોર્પોરેશનની ટીમ છે તે આવી છે અને જે પાણીનો નિકાલ છે તે અત્યારે કરવામાં આવી રહ્યો છે. બોપલમાં અલગ અલગ વિસ્તારોમાં જે આ પ્રમાણેનું જે વાહન છે પાણી નિકાલ માટેના, તેવા બે વાહન છે તે અત્યારે મૂકવામાં આવ્યા છે. અને જે પણ સોસાયટી અથવા તો અન્ય જગ્યાઓ પર પાણી ભરાયા હોય, લોકોને મુશ્કેલી પડતી હોય, ત્યાંથી પાણી નિકાલની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. અને આ જ પ્રમાણેની કામગીરી છે અત્યારે આ બોપલ જવાનો જે રસ્તો છે, બોપલ ગામમાં જવાનો જે રસ્તો છે ત્યાં કરવામાં આવી રહી છે. આ તમામ વિસ્તારો એવા છે કે જ્યાં થોડા જ વરસાદમાં પાણી જ પાણી ભરાઈ જાય છે, લોકોને અવર જવરમાં મુશ્કેલીઓ પડી રહી છે. અને અત્યારે જો કે કોર્પોરેશન દ્વારા હવે આજે આ બે વ્હીકલ મૂકવામાં આવ્યા છે અને તેના દ્વારા પાણી નિકાલની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ.